વાત કરીએ વિગતવાર સમાચારોની તો બહુ ચર્ચિત ગ્રીષ્મા વેકરિયાના કેસમાં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતાં આજે કોર્ટે ચુકાદો જાહેર કરે તેવી શક્યતાઓ છે ત્યારે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખની દલીલો બાદ કોર્ટે ચુકાદા માટે સોળ એપ્રિલની મુદત આપી હતી નોંધનીય છે કે આરોપી સામે કુલ એકસો પાંચ સાક્ષીઓએ જુબાની આપી હતી ત્યારે બારમી ફેબ્રુઆરીના રોજ આરોપી ફેનલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાના ઘડા પર ચપ્પુ ફેરવી દીધું હતું હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને પોલીસે અઠવાડિયામાં જ ચાર્જશીટ રજૂ કરી હતી ત્યારે બાદમાં આરોપી સામેની જે ટ્રાયલ છે તે ઝડપથી શરૂ થઈ ગઈ છે વધુ વિગતો આપણે મેળવીએ સંવાદદાતા મયુર મિસ્ત્રી સુરથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મયૂર આજે ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આવે તેવી શક્યતાઓ છે શું વિગતો બિલકુલથી વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના કામરેજના પાસોદરા ગામ ખાતે દત બાર ફેબ્રુઆરીના રોજ ગિસ્મા વેકરિયાની ચકચારી ઘટના બની હતી હત્યા કરવામાં આવી હતી એક પાગ એક તરફી પાગલ પ્રેમી ફેનિલ ગોયાણીએ તેની કરપીને હત્યા કરવામાં આવી હતી આ સમગ્ર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જે રીતે જાહેરમાં હત્યા કરવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયો હતો ને જેની નોંધ સરકારે પણ ગંભીરતા લીધી હતી સાતો ગૃહ મંત્રીએ પણ ગંભીરતા લીધી હતી ને ત્યારબાદ તાત્કાલિક ધોરણે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી હતી અને એસઆઈટીની ટીમ દ્વારા તુરંત જ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મહત્ત્વના તમામ એવિડન્સ રજૂ કરવામાં આવ્યા હતા અને માત્ર ને માત્ર સાત દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી સવા મહિના સુધી સુરત કોર્ટમાં ડે ટુ ડે કાર્યવાહી થઈ હતી કહી શકાય કે જે રીતે બે દિવસ પહેલાં સમગ્ર કાર્યવાહી પૂર્ણ થઈ હતી ને ત્યારબાદ શનિવારે ચુકાદો આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે શનિવારનો દિવસ હોવાને લઈને હાલ સુરત કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે કારણ કે જે રીતે ફેનીલ જે આરોપી છે જે હત્યારો છે તેમને કડકમાં કડક સજા થાય તેવા પ્રકારનો ચુકાદો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કહી શકાય કે આ સમગ્ર કેસ મામલે અત્યાર સુધીમાં એકસો પાંચ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે સાથોસાથ મહત્ત્વના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે કહી શકાય કે જે રીતે જાહેરમાં એક તરફી પાગલ પ્રેમી ફેનિલ ગોયાણીએ ગિસ્ટમાં વેકરિયાની હત્યા કરી નાખે હતી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે થોડાક સમયમાં જ આરોપી ફેનિલ ગોયાણીને લાજપોર જેલથી સુરત કોર્ટમાં લાવવામાં આવશે અને ત્યારબાદ કોર્ટ દ્વારા તેમનો ચુકાદો આપે તેવા હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ સંભવિત રીતે વાત કરવામાં આવે તો જે રીતે સંભાવના દેખાઈ રહી છે કારણ કે આજે તેમનો ચુકાદો આવશે પરંતુ માત્ર ને માત્ર દોષિત જાહેર કરવામાં આવે તેવા એંધાણ પણ હાલ વર્તાઈ રહ્યા છે કારણ કે જે રીતે ઘટના બની છે કહી શકાય કે આ સમગ્ર ઘટના મામલે નજરે જોનાર સાક્ષી એફએસએલ રિપોર્ટ મેડિકલ પુરાવા મોબાઈલ ફોન રેકોર્ડિંગ ઉપરાંત ઘાયલ થનારાની જુબાની પણ પુરાવા સરકાર પક્ષે રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે બચાવ પક્ષે થળ પંચનામું નથી થયું ઉપરાંત પીએમ કોઈ અન્ય બોડીનું કરવામાં આવ્યું હોવાનો બચાવ લેવામાં આવ્યો હતો પરંતુ અંતિમ દલીલો બાદ આખરે ચો સોળ એપ્રિલ એટલે કે આજના દિવસે ચુકાદો આપવાની જાહેરાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગણતરીના કલાકોમાં સુરત કોર્ટમાં આરોપી ફેનિલ ગોયાણીને લાવવામાં આવશે ને ત્યારબાદ સમગ્ર કોર્ટમાં કાર્યવાહી ચાલશે જી મયુર બાજુ આજે ચુકાદો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ માત્ર દોષિત જાહેર કરીને કદાચ સજાનું એલાન ન કરે તેવી પણ શક્યતાઓ છે ત્યારે પોલીસની પણ જે આ સમગ્ર કેસ હતો તેમાં કામગીરી ખૂબ જ જે આવકારદાયક રહી હતી એના પર શું વિગતો બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી એક તરફી પાગલ પ્રેમી ફેનિલ ગોયાણીએ ગીસમાં વેકરિયાની હત્યા કરવામાં આવી હતી સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયો હતો જેને લઈને સમગ્ર ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા ત્યારે પોલીસ પણ હરકતમાં આવી ચૂકી હતી ને પોલીસ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એટલે કહી શકાય કે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી કે બી કે જે અધિકારી છે તેમના હસ્તક એસઆઈટી સી સીટની રચના કરવામાં આવી હતી ને તેમની મહત્વપૂર્ણ કામગીરી રહી હતી ગણતરીના દિવસોમાં મહત્વ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કારણ કે જે રીતે અત્યાર જે આરોપી છે તેમણે જ્યાંથી ચપ્પુ ખરીદ્યું હતું તેના પણ એવિડન્સ મહત્વના રહ્યા હતા એટલે કહી શકાય કે તમામ મહત્વના પુરાવા માત્ર ને માત્ર સાત દિવસમાં એકઠા કરી અને ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી ને છવા મહિના સુધી સુરત કોર્ટમાં ડે ટુ ડે કાર્યવાહી પૂર્ણ થઈ હતી ને આજે તેનો ચુકાદો આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે વિગતો બદલ આપનો આભાર તો એક બાજુ જે રીતના સુરતમાં જે બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસ હતો તે કેસનો આજે ચુકાદો આવશે સોળ એપ્રિલના રોજ જ્યારે તારીખ જાહેર કરી હતી ચુકાદા માટેની ત્યારે આજે ચુકાદો આવી શકે છે આજે ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કરવામાં આવી શકે છે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આજે ચુકાદો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે